खंडकीय सेवाओं वन लेक्चर नंबर 9। तो आठवां लेक्चर की अंदर आपने टपाल सेवाओं विषय अभ्यास करे तो इनी अंदर सामान्य टपालों नोंदणी पात्र टपालों पार्सल सेवाओं आ बधानो आपने आठवां लेक्चर की अंदर अभ्यास करियो हतो। आजे आप छेले सुधी आपने राष्ट्रीय बचत सुधी जोयुं हतुं। आजे आपने आगळ जोईशुं तो के किसान विकास किसान विकास पत्र किसान विकास पत्र नी अंदर जोईए तो के रोकाणकारो जे होय छे एमने रोकेली मूड़ी एटले के किंमत ने 100 मास એટલે કે 8 વર્ષ અને 4 મહિના પછી વ્યાજ સહિત 2 ગણી ચૂકવવામાં આવતી હોય છે। એટલે જે પણ કિસાન આ કિસાન વિકાસ પાત્રની અંદર જે કિસાન હોય છે એમને રોકેલી મૂડી હોય છે એ 100 માસ એટલે કે 8 વર્ષ અને 4 મહિના પછી તેમને વ્યાજ સહિત રકમ 2 ગણી મળતી હોય છે। કિસાન વિકાસ પત્ર ચોક્કસ રકમ માટે મળી શકે છે એટલે કિસાનને આ જ રકમ ચોક્કસ માટે મળી રહેતી હોય છે અને જે તારીખે તેની મુદત પૂરી થતી હોય તે તારીખે જરૂરી પ્રક્રિયા કરવામાં આવે છે અને કોઈ પણ પોસ્ટ ઓફિસમાંથી મૂળ રકમથી 2 ગણી રકમ એટલે કે આપણે જેટલી રકમ મેળવેલી હોય છે એના કરતાં 2 ગણી રકમ આપણે કોઈ પણ કોઈ તારીખ નક્કી છે આપણે 2 વર્ષ કે 8 વર્ષ પૂરા થઈ જાય ત્યારે આપણે એ રકમ કોઈ પણ પોસ્ટ ઓફિસમાંથી જેટલી આપણે રકમ મેળવેલી હોય છે એની 2 ગણી રકમ આપણે કોઈ પણ પોસ્ટ ઓફિસમાંથી આપણે મેળવી શકીએ છીએ। બરોબર, તો આ થયું આપણું કિસાન વિકાસ પત્ર। હવે છે જાહેર ભવિષ્ય નિધિ। જાહેર ભવિષ્ય નિધિ, તો જાહેર ભવિષ્ય નિધિ એટલે કે અન્વે કોઈ પણ વ્યક્તિનું ખાતું ખોલાવી શકે છે એટલે આની અંદર કોઈ પણ વ્યક્તિ ખાતું ખોલાવી શકતું હોય છે। આ ખાતાની મુદત 15 વર્ષની હોય છે એટલે જે જાહેર ભવિષ્ય નિધિની અંદર આપણે જોઈએ તો કે 15 વર્ષની મુદતનું ખાતું આની અંદર હોય છે। 15 વર્ષ સુધી આ ખાતાની અંદર આપણે રકમ મેળવી પડતી હોય છે અને આ ખાતામાં વાર્ષિક ધોરણે ઓછામાં ઓછા 500 રૂપિયા ભરી શકાય છે એટલે જાહેર ભવિષ્ય નિધિની અંદર ઓછામાં ઓછા કેટલા તો કે 500 રૂપિયા આપણે મેળવી શકીએ છીએ। આ ખાતું 15 વર્ષ પછી પ્રવર્તમાન નિયમ મુજબ વધુ 5 વર્ષ માટે ગમે તેટલી રકમ વખત લંબાવી શકાય છે એટલે આ 15 વર્ષ થઈ જાય એ પછી આપણે બીજા 5 વર્ષ લંબાવવા હોય તો પણ તેની અંદર લંબાવી શકીએ છીએ। 15 વર્ષ પહેલાં આ ખાતું બંધ કરી શકાતું નથી એટલે કે જાહેર ભવિષ્ય નિધિએ ઓછામાં ઓછું 15 વર્ષ સુધી ખાતું ચાલુ રાખવું ફરજિયાત ગણવામાં આવતું હોય છે। 15 વર્ષથી પહેલા આ ખાતું બંધ કરવામાં આવતું નથી। આ ખાતામાં ભરેલી રકમ જે હોય છે એની આવકવેરાની ગણતરી કરતી વખતે આવકમાંથી બાદ મળવાપાત્ર હોય છે એટલે આપણે આની અંદર જે આવક ભરતા હોઈએ છીએ તેની વખતે આવક જેટલી હોય છે એ બાદ કરતા આપણને જે પણ રકમ મળતી હોય છે। જો ખાતેદારનું અકસ્માત દ્વારા મૃત્યુ થાય અથવા કોઈ પણ કારણોસર મૃત્યુ થાય તો ખાતેદારે નોંધાયેલા વારસદારને અવશ્ય આ રકમ મળી શકે છે એટલે જો આ ખાતું ખોલાવનાર વ્યક્તિનું મૃત્યુ થઈ જાય તો તેને નોંધાવે એટલે કે આ ખાતું ખોલાવે ત્યારે તેના વારસદારનું નામ તેને નોંધાવવું ફરજિયાત
અને જો કોઈ પણ કારણોસર તેનું મૃત્યુ થાય તો આ રકમ તેને નોંધાવેલા વારસદારને મળતી હોય છે. બરોબર. તો આ થઈ આપણી જાહેર ભવિષ્યની. હવે છે પોસ્ટલ વિલ. પોસ્ટલ વીમો એટલે કે ભારતમાં આ ભારતમાં આઝાદી પહેલા કલ્યાણ યોજના તરીકે પોસ્ટલ વીમાની શરૂઆત કરવામાં આવી હતી. મધ્યસ્થ અને રાજ્ય સરકારના કર્મચારીઓ ઉપરાંત અધિકારીઓ કર્મચારીઓને આ સેવા ખૂબ મળવાપાત્ર કે મળવાપાત્ર હોય છે. એટલે પોસ્ટલ વીમો જે છે એ રાજ્યના અને મધ્યસ્થના જે કર્મચારીઓ છે એ બધાને આ સેવા મળવાપાત્ર હોય છે. પોસ્ટલ વીમામાં જીવન વીમાની વિવિધ પ્રકારની પોલિસી મળી શકે છે. એટલે કે જે જીવન વીમાની પોલિસી છે એ બધી આની અંદર મળી રહેતી હોય છે. પોસ્ટલ વીમાની સૌથી મોટી અને ઓછામાં ઓછું પ્રીમિયમ અને પોલિસી ઉપર વધુમાં વધુ બોનસ મળે છે. એટલે કે આપણે પોસ્ટલ વીમાની અંદર જે પ્રીમિયમ આપણે પૈસા ભરવાના હોય છે એ ઓછામાં ઓછા ભરવામાં હોય છે અને તેની ઉપર આપણને ખૂબ જ વધુ એટલે કે આપણે જેટલા પણ નાણાં મેળવતા હોય એના કરતાં પણ વધુ આપણને વ્યાજ આની અંદર મળતું હોય છે. એટલે કે બોનસ મળતું હોય છે. માસિક આવક યોજનાની અંદર જોઈએ તો કે રોકાણકારને દર મહિને એટલે કે જે રોકાણકાર એટલે કે જેને આ પૈસાનું રોકાણ કરતો હોય એ વ્યક્તિને દર મહિને એટલે કે દર મહિને વ્યાજની રકમ મળી રહે તે હેતુથી આ યોજના ઉપયોગી છે. હવે કોઈ એવો વ્યક્તિ હોય એને આપણે દિવસે ને દિવસે પૈસાની જરૂર પડતી હોય તો એને માટે આ માસિક આવક યોજના ખાતું એને ઉપયોગી બનતું હોય છે. કારણ કે માસિક આવક યોજનાની અંદર જે પણ આપણે રૂપિયા ભેગા હોઈએ છીએ તેનું વ્યાજ દર મહિને તે વ્યક્તિને મળતું રહે છે. એટલા માટે આ ખાતું ઉપયોગી કહેવામાં આવે છે. આ યોજના હેઠળ વ્યક્તિગત રીતે અથવા બીજી વ્યક્તિ સાથે સંયુક્ત નામે ખાતું ખોલાવી શકીએ છીએ. એટલે કે માસિક આવક યોજનાની અંદર કોઈ પણ વ્યક્તિગત રીતે ખાતું ખોલાવી શકીએ છીએ અથવા કોઈ વ્યક્તિનું ખાતું હોય તેની સાથે પણ આપણું જોઈન્ટ ખાતું ખોલાવી શકતા હોઈએ છીએ. આવું ખાતું 5 વર્ષ સમયમાં માટે ખોલવામાં આવે છે. આ ખાતું માત્ર કેટલા વર્ષ માટે તો કે 5 વર્ષ માટે આ ખાતું ખોલવામાં આવે છે. જરૂરિયાત મુજબ એક પોસ્ટ ઓફિસમાંથી બીજી પોસ્ટ ઓફિસમાં આ ખાતું ફેરબદલી કરી શકાય છે. જે માસિક આવક યોજના ખાતું જે છે વિદ્યાર્થી મિત્રો એ આપણે એક આપણે સુરેન્દ્રનગરની અંદર પોસ્ટ ઓફિસમાં ખાતું હોય તો આપણે ભવિષ્યની અંદર કોઈ કારણોસર બીજા જગ્યાએ રહેવા ગયા તો આપણી અહીંથી બદલી થઈને અમદાવાદમાં બદલી થઈ તો આપણે અમદાવાદની પોસ્ટ ઓફિસમાં જઈ આપણું ખાતું અહીંયા જે છે એ જ આપણું ખાતું ત્યાં ફેરબદલી કરી શકીએ છીએ. જરૂરી હોય તો એક વર્ષ બાદ કેટલીક શરતોને આધીન રોકાણની રકમ પરત લઈ શકાય છે. એટલે કે આની અંદર જે આપણે પૈસા મેળવેલા હોય તેને એક વર્ષ પૂરું થઈ જાય પછી આપણે એમાંથી પોતે શરતો મુજબ પોસ્ટ ઓફિસની શરતો મુજબ આપણે અંદરથી થોડાક રૂપિયા પરત પણ લઈ શકીએ છીએ. બરોબર.
હવે મની ઓર્ડર, તો મની ઓર્ડર એટલે શું આપણે જોઈએ? તો કે મની ઓર્ડર એ પોસ્ટ ઓફિસ દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે નાણાં મોકલવાની વ્યવસ્થા, એટલે મની ઓર્ડર. મની ઓર્ડર એટલે વિદ્યાર્થી મિત્રો શું? તો કે આપણે અહીંયા છીએ અને આપણા ભાઈ કે બેન કે કોઈ સગા સંબંધી બીજા જગ્યાએ રહેતા હોય, આપણે અમદાવાદ પૈસા ના મોકલવા હોય, તો એ પૈસા મોકલવા માટે મની ઓર્ડર ઉપયોગી બનતું હોય છે. આ સેવા માટે પોસ્ટ ઓફિસને કમિશન ચૂકવવું પડતું હોય છે. એટલે કે આપણે જે પણ પૈસા એ જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવા હોય, તે માટે આપણે એ પૈસા આપણા મોકલી આપશે કોણ? તો કે પોસ્ટ ઓફિસ. એટલે એ આપણા પૈસા એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવા માટે આપણી પાસેથી કમિશન મેળવતું હોય છે. જે વ્યક્તિને નાણાં મોકલવામાં આવ્યા હોય, તે વ્યક્તિ નાણાં મળી બદલની પહોંચમાં સહી લેવામાં આવે છે અને તે નાણાં મોકલનારને પહોંચાડવામાં આવે છે. એટલે આપણે કોઈ પણ પૈસા મોકલતા હોઈએ તો સામેવાળા વ્યક્તિને પૈસા મળ્યા કે નહીં એની ખાતરી માટે એ સામેવાળા વ્યક્તિની સહી લેતા હોય છે અને એ સહી લીધા પછી જે મોકલનાર વ્યક્તિ હોય છે એ પહોંચ તે વ્યક્તિને મોકલવામાં આવે છે. એટલે એને પણ ખાતરી થઈ જાય કે મારા પૈસા જે મેં મોકલેલા છે એ મારા સગા સંબંધીને મળી ગયા છે. બરોબર. હવે આગળ જોઈએ તો કે ટપાલ ખાતા દ્વારા ઓનલાઈન ટેકનોલોજીના ઉપયોગથી ઇન્સ્ટિટ્યૂટ મની ઓર્ડર શરૂ કરાયા છે, જેના દ્વારા 10,000 થી 50,000 સુધીની રકમ ભારતમાં કોઈ પણ સ્થળે એક જ દિવસમાં પ્રાપ્ત બને છે. એટલે કે 10,000 થી 50,000 રૂપિયા સુધી આપણે એક જગ્યાએથી બીજા જગ્યાએ મોકલવા હોય તો એક જ દિવસની અંદર આપણા પૈસા ત્યાં પહોંચી જતા હોય છે. નાણાં મોકલનારને પોસ્ટ ઓફિસના નાણાં તથા કમિશનની રકમ ચૂકવણીની સાથે જ તેની પહોંચ અને એક ખાનગી નંબર સીલબંધ કવરમાં આપવામાં આવતો હોય છે. નાણાં મોકલનારને જેણે નાણાં મોકલ્યા છે માગે છે તેની પરવાનગી ખાતરી ખબર આપતી હોય છે. નાણાં મેળવનારને ખોટાવાળું ઓળખપત્ર અને ખાનગી નંબર પોસ્ટ ઓફિસમાં રજૂ કરવાનો હોય છે. એટલે કે જો વિદ્યાર્થીઓ આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ પૈસા મોકલવા હોય તો એના માટે આપણે પોસ્ટ ઓફિસમાં પૈસા આપીએ ત્યારે આપણને એક ખાનગી નંબર આપતા હોય છે અને એ નંબર આપણે એને પોસ્ટ ઓફિસમાંથી લઈ એ સામેવાળા વ્યક્તિને આપવાનો હોય છે. જ્યારે એ પૈસા એ વ્યક્તિને મળે ત્યારે એ નંબર એ પોસ્ટ ઓફિસને બતાવશે. એટલે એને ખાતરી થઈ જશે કે આ એ જ વ્યક્તિ છે કે જેને પૈસા આપવાના છે. બરોબર. અને બીજું એક ઓળખ કાર્ડ એટલે કે ચૂંટણી કાર્ડ છે, આધાર કાર્ડ છે, પાન કાર્ડ છે, આવું કોઈ પણ એક પ્રકારનું એક વસ્તુ ડોક્યુમેન્ટ એમને બતાવવાનું રહેતું હોય છે. ટપાલ ખાતા દ્વારા ઈ મની ઓર્ડર સેવા શરૂ કરવામાં આવી છે. આ સેવા હાલ કેટલીક નિયત પોસ્ટ ઓફિસમાં જ મળી શકતી હોય છે. ઈ મની ઓર્ડર નાણાં બીજા દિવસે જે તે વ્યક્તિને તેના સરનામે મળી શકે છે. ઈ મની ઓર્ડર દ્વારા ₹1 થી ₹5,000 રૂપિયા સુધી મોકલી શકાય છે. આ નાણાં મોકલવા માટે ટપાલ ખાતું, વેબ્સ સર્વિસીસ અને તેના કોમ્પ્યુટર નેટવર્કનો ઉપયોગ કરે છે અને ઈ મની ઓર્ડર ઓનલાઈન ટેકનોલોજીનો ઉપયોગ કરતી હોય છે. માટે પૈસા મોકલનારે પોસ્ટ ઓફિસમાં રૂબરૂ જઈને કે પોતાના કોમ્પ્યુટર કે મોબાઈલ પર ટપાલ ખાતાની વેબસાઇટ ઉપર જઈને ઓનલાઈન બુકિંગ માટે ફોર્મ ભરવું પડતું હોય છે. એટલે ઈ મની ઓર્ડરની અંદર આપણે 1 થી 5,000 રૂપિયા સુધી આપણે અંદર ભરી શકીએ છીએ અને આની અંદર ઈ મની ઓર્ડરની અંદર કોમ્પ્યુટર નેટવર્કનો ઉપયોગ કરવામાં આવતો હોય છે અને ઈ મની
કે લેપટોપ દ્વારા ઓનલાઈન ફોર્મ ભરવાનું ફરજિયાત બનતું હોય છે. ઈ મની ઓર્ડર જે તે નાણાં મોકલવા માંગે છે એનું નામ, સરનામું, જેમાં પિનકોડ હોય આવશ્યક છે. એટલે કે આપણે પૈસા મોકલવા હોય તો તે સામેવાળા વ્યક્તિનું નામ, સરનામું અને જે રહે છે એ એરિયાનો પિનકોડ આપવો ખૂબ જ ફરજિયાત બનતો હોય. 24 કલાકમાં આ નાણાં વ્યક્તિને તેના સરનામે ચૂકવવામાં આવતા હોય છે. એટલે આપણે જે સરનામું આપેલું છે તે સરનામે આપણા રૂપિયા મોકલેલા હોય છે એ 24 કલાકની અંદર તે વ્યક્તિને મળી રહે છે. નાણાં મેળવતી વખતે ખોટો ધરાવતો ઓળખપત્ર રજૂ કરવું પડતું હોય છે. એટલે કે જ્યારે પૈસા લેવા માટે સામેવાળો વ્યક્તિ જાય છે ત્યારે તેના ફોટાવાળું કોઈ પણ ડોક્યુમેન્ટેડ આપવું જોઈએ છે. અને ઈ મની ઓર્ડરની સાથે જરૂરી હોય તો નક્કી કરેલ સંદેશામાંથી કોઈ એક સંદેશા પણ નાણાં મેળવવાને મોકલી શકાય છે. એટલે એક સરનામું હોય બરોબર તો એ કોઈ પણ આપણે સંદેશો હોય એ પણ આપણે નાણાં સાથે આપણે મોકલી શકતા હોઈએ છીએ. હવે છે અન્ય આંશિક સેવાઓ. હવે છે અન્ય આનુષંગિક સેવાઓ. તો આની અંદર ટપાલ ખાતા દ્વારા બીજી ઘણી સેવાઓ પણ આપણને મળતી હોય છે, જેવી કે વિદેશથી ચલણનું ખરીદ વેચાણ કરવું, વિદેશી ચલણમાં ટ્રાવેલ ચેક, વિદેશી ચલણમાં અગાઉથી સંગ્રહિત રકમનું કાર, વિદેશી ચલણમાં ડ્રાફ્ટ, કેટલાક મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ, ભારત સરકારની ઘણી બધી યોજનાઓ માટે એજન્ટ તરીકેની સેવા, બેન્કિંગની સેવા, પેન્શન પ્રોને તેમના બચત ખાતામાં પેન્શનની ચૂકવણી, રેલવેની ટિકિટ બુકિંગ જેવી સેવાઓ આપતું હોય છે. એટલે અન્ય આનુષંગિક સેવાઓની અંદર આપણે વિદેશમાં જે વેચાણ ખરીદ વેચાણ કરીએ છીએ તે થઈ શકે છે, વિદેશનું ચલણ હોય છે એ આપણે ટ્રાન્સફર કરી શકીએ છીએ, વિદેશના ટ્રાવેલ્સ કે ચેક હોય છે એ આપણે આની અંદર ચલણ ચૂકવી શકીએ છીએ, પછી આની અંદર મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકીએ છીએ, કોઈ પણ આપણે ઓનલાઈન ટિકિટ બુકિંગ કરવી હોય ટ્રેનની તો પણ આની અંદર થઈ શકે છે, પછી જે પેન્શન મળતું હોય જે પેન્શન બરોબર એ પેન્શન આ ખાતા દ્વારા આપણે ચૂકવણી કરી શકીએ છીએ, આ બધું જ આની અંદર થઈ શકે છે બરોબર. હવે છે વખાણ. હવે છે વખાણ. ઉત્પાદન થયા પછી ઉત્પાદિત માલનું વેચાણ કે વપરાશ તરત જ થઈ શકતો નથી. એટલે કે આપણે વખાર એટલે શું એ સમજીએ તો કે આપણે કોઈ પણ વસ્તુ બનાવતા હોય તો એ વસ્તુ તરત જ આપણે તેનું વેચાણ કરી શકતા નથી. હવે એ વસ્તુ બની ગયા પછી એના સંગ્રહ કરવો ખૂબ જ જરૂરી બનતો હોય. એટલે આપણે કોઈ પણ વસ્તુ બનાવીએ બરાબર તો એ તરત જ આપણે તેને વેચી દેતા નથી, તો એના આપણે સંગ્રહ કરવો પડતો હોય છે. અને નાશો વસ્તુઓ આપણે કોઈ પણ વસ્તુ બગડી જતી હોય એવી વસ્તુનું ઉત્પાદન કરતા હોય તો એ સાચવવા માટે આ વખારની જરૂર પડતી હોય છે બરોબર. એટલે કે ટૂંકમાં આપણે જોઈએ તો કે ગોડાઉન, આપણે બધા જ વસ્તુનો માલનો આપણે જે ઉત્પાદન કરીએ છીએ એનો સંગ્રહ કરવા માટેની જગ્યા એટલે કે વખાર. કેટલીક વસ્તુઓ માંગ મોસમી હોય છે અને તેનું ઉત્પાદન સમગ્ર વર્ષ દરમિયાન થતું હોય છે, ત્યારે આવી વસ્તુઓ
ઉત્પાદિત વસ્તુઓનો સંગ્રહ કરવામાં આવતો હોય છે અને જ્યારે તેની માંગ થાય ત્યારે તે વસ્તુ મળી શકે તે માટેની વ્યવસ્થા વખાણ દ્વારા કરવામાં આવતી હોય છે। હવે આપણે કોઈ ઉપાય વિદ્યાર્થી મિત્રો કે કોઈ વસ્તુની આપણે ખરીદી આપણે ઉત્પાદન કરતા હોય એ મોસમી હોય કે મોસમ આધારે આપણે જોઈએ કે કેરીનો રસ તો એ આપણને ક્યારે મળે તો કે ઉનાળા તો આનું ઉત્પાદન તો રોજ થતું હોય તો શું કરવું તો એ વસ્તુનું ઉત્પાદન કરી વખાર દ્વારા તેનો સંગ્રહ કરવામાં આવે છે અને જ્યારે તેની જરૂરિયાત ઊભી થાય ત્યારે તે વસ્તુને વેચવામાં આવે તો જે સંગ્રહ કરવા માટે જગ્યાની જરૂર પડે છે તેને વખાર તરીકે ઓળખવામાં આવતો હોય છે। ઘણી વખતે કાચા માલનો ઉત્પાદન માટે ઉપયોગ થાય તે પહેલા તેનો સંગ્રહ જરૂરી બનતો હોય છે। એટલે ઘણી વખતે એવું થાય છે કે આપણે સેવા તો વસ્તુઓ તો બનાવી નાખી કાચો માલ પણ તેનો ઉપયોગ થાય તે પહેલા તેનો સંગ્રહ કરવો પડતો કારણ કે આપણે કાચો માલ પહેલા બનાવવા માટે જોઈએ તો એ તાત્કાલિક મળતો નથી તો એના માટે આપણે તે કાચો માલ આપણે અગાઉથી લઈ લેવો જોઈએ અને એ કાચો માલ આપણે લીધા પછી ડાયરેક્ટ એ બધા જ કાચો માલનો ઉપયોગ કરી શકતા નથી તેથી જેટલો ઉપયોગ હોય તેટલો આપણે ઉપયોગ કરીશું બાકીનો વધારો માલ આપણે વખારમાં સાચવીશું બરોબર। આ માટે વાણિજ્ય એક અંગ તરીકે વખારની સેવા આવશ્યકતા બનતી હોય છે બરોબર। તો આ થયું આપણું વખાર। હવે છે અર્થ। વખારનો અર્થ છે વખાર એ એવી સેવા છે કે જેમાં પેદાશોનો સંગ્રહ થાય છે પેદાશોને તેના મૂળ સ્વરૂપમાં અકબંધ રહે એવી રીતે રાખવામાં આવે છે। આવા સંગ્રહ દરમિયાન પેદાશોને ગુણધર્મો જળવાઈ રહે અથવા તેમાં ઓછામાં ઓછો ફેરફાર ન થાય તે તેનો મુખ્ય હેતુ હોય છે। વખાણના કારણે સમય દૃષ્ટિ ગુણનું સર્જન થાય છે એટલે વખાર જે છે વિદ્યાર્થી મિત્રો એ એવી સેવા છે કે જે આપણે પેદાશ આપણે કે ઉત્પાદન કરતા હોઈએ એ બધી વસ્તુઓ જેવી આપણે બનાવી છે તેવી જ આની અંદર વેપારથી પડી રહેતી હોય તેને આપણે ધારો કે કોઈ વસ્તુ બનાવી તો એ વસ્તુ એવી લેવી રહે જ્યાં સુધી આપણે તેને બહાર ન કાઢીએ તે માટે વખારનો ઉપયોગ કરવામાં આવતો હોય છે। આવા સમય દરમિયાન પેદાશોનો ગુણધર્મ જળવાઈ રહે અથવા તેમાં જો કોઈ કારણોસર ફેરફાર થાય તો ઓછામાં ઓછો ફેરફાર થાય તેનો મુખ્ય હેતુ હોય છે। વખારના કારણે સમય દૃષ્ટિકોણનું સર્જન થાય છે એટલે જ્યારે જે સમય વસ્તુની જરૂર પડે છે ત્યારે એ સમય એ વસ્તુ એવી જ આપણે જેવી લીધેલી હોય છે તેવી જ વસ્તુ આપણને મળી રહેતી હોય છે બરોબર। તો આ થયો આપણો અર્થ। હવે છે પ્રકાર। પ્રકાર છે વખારના જોઈએ તો કે માલિકીની દ્રષ્ટિએ પછી છે જકાતની દ્રષ્ટિએ પછી છે ઉપયોગની દ્રષ્ટિએ આ મુખ્ય ત્રણ પ્રકાર છે। વખાણના પ્રકારની અંદર મુખ્યત્વે ત્રણ પ્રકાર પાડવામાં આવે છે। પહેલું છે માલિકીની દ્રષ્ટિએ બીજું છે જકાતની દ્રષ્ટિએ
एक छे खानगी खानगी वखत ने बीजो छे जाहेर वखत Thank you, dear people.